જવા દઈશું તમને એવું કોઈએ કહ્યું જ ન હતું. નવ નવ દાયકા વટાવ્યા પછી પણ જેવો અંતરથી સદાય વધુ ને વધુ સુંદર થતા રહ્યા એવા સાહિત્ય જગતના પ્રબુદ્ધ લેખિકા, નિબંધકાર, નવલકથાકાર, અનુવાદક એવા સાહિત્યકાર આદરણીય કુંદનિકાબેન કાપડિયા, ઈશા અને સ્નેહધનના નામથી જેમની એક આગવી ઓળખ છે, તેઓ ઈશને મળવાની પોતાની અગન પીપાસા શાંત કરવા માટે કાગળની હોડીની રાહ જોયા વગર પરોઢ થતાં પહેલાં જ જ્યારે સાત પગલાં આકાશમાં ભરીને અનંતની વાટે આઠમું પગલું ભરીને આજથી બરાબર 30 દિવસ પહેલાં આપણે દુનિયામાંથી વિદાય લીધી, તો એમના સ્નેહ સ્મરણમાં અંતરમાં ને આંખોમાં પ્રેમના આંસુ તો વહે જ, એ બહુ સ્વાભાવિક વાત છે. મિત્રો, આજે આદરણીય સાહિત્યકાર કુંદનિકાબેન કાપડિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ છે, એ નિમિત્તે એમને એક ભાવાંજલિ આપવા માટે આપણે સૌ અહીંયા એમનું એક પુસ્તક, સંપાદન પુસ્તક પરમ સમીપે, એના વિશે વાતો કરીએ છીએ. પરમ સમીપે પુસ્તક વિશે કોઈ અજાણ હોય એવું લગભગ ન બને. પુસ્તક પ્રેમીઓ અને વાચન વ્યાસંગીઓ મોટે ભાગે આ પુસ્તકથી જાણકાર હોય જ, કારણ કે ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા એવા પુસ્તકો છે કે જેને પ્રાર્થના પુસ્તક કહી શકાય અથવા તો સંપૂર્ણ પ્રાર્થના પુસ્તક કહી શકાય. પરમ સમીપે આ પૈકીનું એક એમનું સંપાદન છે. આ ભાવાંજલિનો એક નમ્ર અને નાનકડો પ્રયાસ છે. એટલે પરમ સમીપે વિશે વાત કરીએ તો જેમ પુસ્તકમાં ઉલ્લેખ છે, પરમ સમીપે પુસ્તકમાં ઉલ્લેખ છે એ રીતે કહીએ તો પુસ્તકમાં જેટલી પ્રાર્થનાઓ છે એ બધી જ પ્રાર્થનાઓને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવી છે. સૌ પ્રથમ એમાં વૈદિક અને પૌરાણિક પ્રાર્થનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી લઈને સંત જ્ઞાનેશ્વરથી લઈ ગુરુદયાળ મલિક સુધીના જે પ્રસિદ્ધ સંતોને ભક્તો થયા એમના ઉદ્ગારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના ભાગમાં વિદેશી કવિ લેખકો એમના ભાવાનુવાદને સમાવવામાં આવ્યો છે. અને પછીનો ચોથો ને પાંચમો ભાગ, એ બંનેમાં મોટે ભાગે કુંદનિકાબેને પોતે રચેલી અને અન્ય અંગ્રેજી કવિતાઓના પ્રભાવથી જે તૈયાર કરવામાં આવી હોય એવી એમની રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા સાહિત્ય જગતમાં કવિતા, વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા એવા જાત જાતના સાહિત્ય મળે છે અને આપણે એને માણીએ છીએ, પરંતુ ઘણા બધા પ્રસંગો એવા હોય કે ત્યારે આપણે કશીક એવી વાતોની જરૂર હોય, કશીક એવી પ્રાર્થનાની જરૂર હોય કે જેને ગણગણવાથી, જેને મમળાવાથી કે જે બીજાને કહેવાથી આપણે પરિસ્થિતિમાં હળવાશ ધારણ કરી શકતા હોઈએ, પરંતુ સંકલિત રીતે કહી શકાય, સમગ્ર રીતે કહી શકાય એવું કોઈ પ્રાર્થનાનું પુસ્તક બહુ ઓછું છે અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં લગભગ નથી એમ કહી શકાય. મુરબ્બી શ્રી કુંદનિકાબેન કાપડિયાએ એક આ ખૂબ જ સરસ નમ્ર પ્રયાસ કર્યો છે અને પરમ સમીપે પુસ્તકમાં આવી બધી પ્રાર્થનાઓને એકત્ર કરીને ખૂબ સરસ રીતે રજૂ કરેલી છે. કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે, સારો પ્રસંગ હોય, માઠો પ્રસંગ હોય, કોઈ ઉજવણી હોય, આપણા બાળકોને કોઈ શીખ આપવાની હોય, આપણા વડીલોને કોઈ આપણે સ્નેહવચન કહેવાના હોય, સંતાનોને આશીર્વાદ આપવાના હોય, સારી ઘટનાને મમળાવવાની હોય કે પછી મૃત્યુ જેવી મહાઘટનાનું આદર કરવાનો હોય, એ દરેક પ્રસંગોએ રજૂ કરી શકાય એવી સારામાં સારી પ્રાર્થનાઓનું સંકલન એટલે પરમ સમીપે. મિત્રો, લગભગ દરેક લોકો પરમ સમીપેથી પરિચિત હશે જ, પરંતુ તેમ છતાંય મારો એક નમ્ર નિવેદન એવું છે કે જો કદાચ કોઈ ન વાંચ્યું હોય તો ભૂલ્યા વગર કોઈ પણ ઉંમરને ગમે એવું હોવાથી દરેક વ્યક્તિએ વાંચવું જરૂરી છે. જરૂરી એટલા માટે કહું છું મિત્રો કે કદાચ આપણે આપણી ભાગદોડવાળી જિંદગીમાં પ્રાર્થનાથી ક્યારેક અલિપ્ત થઈ જતા હોઈએ છીએ. ભૌતિક રીતે, દૈહિક રીતે કદાચ દીવો કરી લેતા હોઈએ કે બે અગરબત્તી કરતા હોઈએ, પરંતુ જાતને
મંબળાવાની જે વાત છે, જાત સાથે વાત કરવાની વાત છે, એ માત્ર પ્રાર્થના દ્વારા થઈ શકે. અને એને માટેનું એક સારામાં સારું પુસ્તક હોય તો એ છે પરમ સમીપે. મિત્ર, પુસ્તક વિશે આનાથી વિશેષ કંઈ કહેવું એટલા માટે ઉચિત નથી લાગતું કે પુસ્તક વિશે કંઈ કહેવાને બદલે આજે આપણે મુરબ્બી શ્રી કુંદરિકાબેન કાપડિયાને એક ભાવાંજલિ સ્વરૂપે આ જ પુસ્તકમાંથી એક પ્રાર્થનાના અમુક શબ્દો મારે તમારી સમક્ષ પઠન કરવા છે, તો એ આપણે સાથે મળીને માણીએ. પરમ સમીપે પુસ્તકમાંથી જ એક પ્રાર્થના લઈને હું પુસ્તકમાંથી તમારા સમક્ષ એનું પઠન કરું છું. હું વ્રત એકટાણા ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષા ડંખ નિર્મૂળ ન થાય તો મારું એ તપ મિથ્યા છે. હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી લોભ મોહ નિર્મૂળ ન થાય તો મારી પૂજા મિથ્યા છે. હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય તો મારી ઉપાસના મિથ્યા છે. હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું અને મારી ઈચ્છા કે વૃત્તિઓનું શમન ન થાય, મારો દેહભાવ ઢીલો ન પડે તો મારી સાધના મિથ્યા છે. હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં અને મારા જીવનમાં પ્રેમ, કરુણા, મૈત્રી, આનંદ પ્રગટ ન થાય તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે. ખૂબ સરસ વાત કરી છે એમણે આ પ્રાર્થનામાં કે કોઈ પણ પ્રાર્થના જો આપણે દિલથી કરીએ પરંતુ જો એનો પ્રતિભાવ ન આવવાનો હોય, એની અસર ન આવવાની હોય, તો એ પ્રાર્થનાનો કોઈ અર્થ રહેતો નથી. અને બીજી પ્રાર્થનામાંથી બે ત્રણ વાક્યો મારે કહેવા છે અત્યારે, એટલા માટે ઉચિત લાગે છે કારણ કે આપણે એક મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા સૌની મનોવ્યથા ખૂબ જ અત્યારે વિક્ષિપ્ત થઈ ગઈ છે. એવા સંજોગોમાં કદાચ સરસ પ્રાર્થના કરવામાં આવે તો આપણે આપણી જાતને હળવાશથી લઈ શકીએ અને ઈશ્વર સાથેનું તાદમ્ય આપણું વધી શકે. બીજી પ્રાર્થનામાંથી બે ત્રણ પંક્તિઓ મારે તમારા સમક્ષ રજૂ કરવી છે. હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું મને શીખવું. બધી બાબતો અવળવી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવું. પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે મનને શાંત કેમ રાખવી તે મને શીખવું. કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે તેમાં ખંતથી લાગ્યા કેમ રહેવું તે મને શીખવું. કઠોર ટીકા, નિંદાનો વરસાદ વરસે ત્યારે તેમાંથી મારા ખપનું કેમ ગ્રહણ કરી લેવું તે મને શીખવું. ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે, શ્રદ્ધા ડગુમગુ થઈ જાય, નિરાશાની ગરતામાં મન ડૂબી જાય ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી તે મને શીખવું. હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવું. મિત્રો, આ મારી અને તમારા સૌ વતી આપણી સૌની એક નમ્ર ભાવાંજલિ. આપણે આદરણીય મુરબ્બી, ક્યારેય ન પૂરી શકાય એવી એક ખોટ જેનાથી પડી છે એવા સાહિત્યકાર કુંદરિકાબેન કાપડિયાને આજે તેમની પ્રથમ માસિક શ્રદ્ધાંજલિએ ભાવાંજલિ અર્પણ કરીએ છીએ. અસ્તુ, ઠીક ત્યારે ફરી મળું છું કોઈ આવું જ નવું પુસ્તક લઈને. ત્યાં સુધી સૌ વાંચીએ, મનથી હળવા રહીએ, આનંદ કરીએ, જલસા કરીએ. બાય બાય.